नमस्कार विद्यार्थी मित्रों, आज आपणे अपूर्ण प्रभुता पछी जे टॉपिक जोईए छे एनुं नाम छे प्रभावितानी संकल्पनानुं स्पष्टीकरण। तो आपणे जोयुं के एक संकरण प्रयोगनी अंदर के एक जनीन प्रभावी बने छे, एक प्रछन्न बने छे, तो आवुं केम बने छे? तो ए समजवा माटे आपणे जनीनना कार्यने समजवुं पड़े छे मित्रों, बराबर छे। जनीन में विशिष्ट लक्षण ने अभिव्यक्त करवा माटे नी माहिती होय, एटले ऊंचा छोड़ माटे नू जनीन कैपिटल टी छे, नीचा छोड़ माटे नू जनीन स्मॉल टी छे, ए ज आपणने बतावे छे कि जनीन नी अंदर विशिष्ट लक्षण ने अभिव्यक्त करवा माटे नी माहिती होय, एटले कि कैपिटल टी होय तो ऊंचो अभिव्यक्त थाय, स्मॉल टी होय तो नीचो अभिव्यक्त थाय, बराबर छे। द्वितीय सजीवो जे छे टूएन, એની અંદર એલેલ ના જોડ સ્વરૂપે પ્રત્યેક જનીનની બે નકલ હોય। એલેલ એટલે, એલેલ એટલે શું? તો વૈકલ્પિક કારક, એલેલ એટલે વૈકલ્પિક કારકો, બરાબર છે, જે એક લક્ષણ માટે જવાબદાર જનીનની જે જોડ છે એને આપણે શું કહીશું? વૈકલ્પિક કારકો તરીકે ઓળખીએ છીએ। આ જે બે નકલમાં એટલે કે જે જોડમાં છે એ કાં તો સમયુગ્મી હોય કાં તો વિષમયુગ્મી હોય, બરાબર। જો વિષમયુગ્મી હોય એટલે કે આપણે જાણીએ છીએ કેપિટલ ટી સ્મોલ ટી પરિસ્થિતિ, આગળ અપૂર્ણ પ્રભુતામાં આપણે કેપિટલ આર સ્મોલ આર વિશે જોયું હતું, બરાબર। પણ અહીંયા આપણે પ્રભાવી અને પ્રછન્નની વાત કરવાના છીએ, એટલે કે જે એક એલેલ ભિન્ન છે, બરાબર, એક એલેલની ભિન્નતાનું કારણ તેમાં આવેલ પરિવર્તન હોઈ શકે, બરાબર। પરિવર્તન એટલે કે એમાં રૂપાંતરણ હોય, અને જે એલેલમાં ચોક્કસ માહિતીને રૂપાંતરિત કરે છે, અને પરિણામે શું થાય? માહિતી જે ચોક્કસ જનીનમાં, એક જનીન જે ચોક્કસ અભિવ્યક્તિ રજૂ કરે છે એમાં અસર થાય, બરાબર। જે એલેલમાં ચોક્કસ માહિતીને રૂપાંતરિત કરવા માટે જવાબદાર છે, એના એક ઉદાહરણ દ્વારા મિત્રો આપણે સમજીએ। તો લઈએ કે એક જનીન એક ઉત્સેચકની માહિતી ધરાવે છે, બરાબર, એનો મતલબ કે એક જનીન એક ઉત્સેચક બનાવશે। આ જે જોડ છે, બરાબર, જેની અંદર આ જે વિષમયુગ્મી જોડની આપણે વાત કરીએ તો એક એલેલ સામાન્ય છે, અથવા તો આપણે અરૂપાંતરિત કહીશું, જે રૂપાંતરણ પામતો નથી, અરૂપાંતરિત, જે શું કરે છે? સામાન્ય ઉત્સેચક ઉત્પન્ન કરે છે। એક જનીન એક ઉત્સેચક ઉત્પન્નની માહિતી ધરાવે છે, એટલે કે સામાન્ય એલેલ સામાન્ય ઉત્સેચક ઉત્પન્ન કરે, જે પ્રક્રિયાથી એસના રૂપાંતરણ માટે આવશ્યક છે, બરાબર। બીજો એ રૂપાંતરિત એલેલ છે, અહીં અરૂપાંતરિત આપણે જોયું હતું ને કે એક એલેલની ભિન્નતાનું કારણ તેમાં આવેલ પરિવર્તન એટલે કે રૂપાંતરણ હોઈ શકે। તો બીજો જે રૂપાંતરિત એલેલ છે એ રૂપાંતરિત એલેલ જે છે, આ ત્રણ કિસ્સાઓ ને આપણે જોઈએ તો એના ઉપર અસર કરી શકે, બરાબર। એના આધારે આપણે જોઈશું કોને પ્રભાવી ગણવા અને કોને પ્રછન્ન ગણવા। તો તમે જુઓ, પ્રથમ કિસ્સાની અંદર આપણે વાત કરીએ તો સામાન્ય આ જે રૂપાંતરિત અલેલ સામાન્ય ઉત્સેચક ઉત્પન્ન કરે અથવા તો ઓછી ક્રિયાશીલતા વાળો ઉત્સેચક ઉત્પન્ન કરે, એનો મતલબ કે એ સામાન્ય અલેલ અથવા તો અરૂપાંતરિત અલેલના સમાન જ કહેવાય। અરૂપાંતરિત અલેલ અથવા તો જે સામાન્ય અલેલ છે, બરાબર, એ જ વાસ્તવિક સ્વરૂપ પ્રકારનું નિર્દેશન કરે છે, જેને આપણે શું કહીએ છીએ? પ્રભાવી કહીએ છીએ, બરાબર। જ્યારે બાકીના બે કિસ્સાઓ તમે જુઓ તો આ જે રૂપાંતરિત અલેલ જો બિન કાર્યક્ષમ ઉત્સેચક ઉત્પન્ન કરે અથવા તો કોઈ જ ઉત્સેચક ઉત્પન્ન ન કરે, બરાબર, કાં તો ઉત્સેચક ઉત્પન્ન બનતો જ નથી અથવા તો બને તો એ બિન કાર્યક્ષમ હોય, તો પરિણામે શું થાય? સ્વરૂપ પ્રકાર પર અસર થાય, એટલે કે સામાન્ય ઉત્સેચક ઉત્પન્ન ન થાય તો પ્રક્રિયાથી એસનું રૂપાંતરણ થાય નહીં અને પરિણામે સ્વરૂપ પ્રકાર પર અસર થવાની। તો આ પરિસ્થિતિમાં આ જે રૂપાંતરિત અલેલ છે એ પ્રછન્ન બનશે, બરાબર। પ્રછન્ન કેમ બનશે? તો જે અરૂપાંતરિત એલેલ એ સામાન્ય ઉત્સેચક ઉત્પન્ન કરે છે, પણ જે રૂપાંતરિત એલેલ છે એ સામાન્ય ઉત્સેચક ઉત્પન્ન કરશે નહીં, એટલે કે ઉત્સેચક ઉત્પન્ન
उत्सेजक बनतो नथी, अथवा तो उत्सेजक बने तो पण केवो होय, बिन कार्यक्षम उत्सेजक होय, त्यारे ए प्रछन्न तरीके आपणे एने ओळखीए छीए। तो जे अलेल ए वास्तविक स्वरूप प्रकार दर्शावे छे, ए प्रभावी छे, जे स्वरूप प्रकार ऊपर असर करे छे ए प्रछन्न छे। बराबर आ रीते। तो अहीं फरीथी एक वखत जोईए प्रभावितानी संकल्पनानुं स्पष्टीकरण मित्रों। तो अहीं आपणे ए समजवा माटे जन्मना कार्यने समजवुं पड़े, जन्मना विशिष्ट लक्षणने अभिव्यक्त करवा माटेनी माहिती होय छे ए आपणे एक संकरण प्रयोगथी भणता आवीए छीए। द्वितीय सजीवमां अलेलनी जोड़ स्वरूपी प्रत्येक जननी बे नकल होय, का तो समयुग्मी होय का तो विषमयुग्मी। विषमयुग्मी एटले अलग अलग, बराबर। एनो मतलब कि एक एलेल नी भिन्नता नु कारण, एलेल एटले के वैकल्पिक कारको, जोड़मा रहेला बे विरोधी विरोधाभासी कारको ने आपणे शुं कहीशुं, अलेल ए पण कही शकाय। बराबर, लक्षण माटे जवाबदार जे कारको नी जोड़ छे एने आपणे वैकल्पिक कारको तरीके ओळखीए छीए, अथवा तो इंग्लिश में एलेल शब्द वपराय। एक एलेल नी भिन्नतानु कारण तेमा आवेल परिवर्तन होई शके, अने जे एलेल मां चोक्कस माहिती ने रूपांतरित करे छे। अहीं उदाहरण द्वारा आपणे समजीए, एक जनीन एक उत्सेजक नी माहिती धरावे, एटले के एक ज उत्सेजक बनावे, तो अहीं आपणे जोड छे एलेल नी, तो सामान्य एलेल जे छे एटले के अरूपांतरित छे, सामान्य उत्सेजक उत्पन्न करशे, जे प्रक्रियाथी एस ना रूपांतरण माटे आवश्यक छे। જ્યારે રૂપાંતરિત અલેલ ત્રણ બાબતોની વાત કરીએ, તો પહેલું, કાં તો એ રૂપાંતરિત અલેલ સામાન્ય ઉત્સેજક અથવા તો ઓછી ક્રિયાશીલતા વાળા ઉત્સેજક ઉત્પન્ન કરે, એનો મતલબ એવો થાય કે એ અરૂપાંતરિત અલેલ સમાન છે, એટલે કે કાર્યકારી હોય। એ પરિસ્થિતિમાં શું થશે, આ અરૂપાંતરિત અલેલ જે છે વાસ્તવિક સ્વરૂપ પ્રકારનું નિર્દેશન કરે છે, એટલે કે એ પ્રભાવી આપણે એને કહીશું જે વાસ્તવિક સ્વરૂપ પ્રકાર દર્શાવે છે। જ્યારે પ્રછન્ન કોને કહીશું, તો બીજા અને ત્રીજા કિસ્સાની વાત કરીએ, તો જો અહીં ઉત્સેજક બનતો જ નથી, આ રૂપાંતરિત અલેલના કારણે ઉત્સેજક બને જ નહીં, અથવા તો બને તો પણ કેવો હોય, બિન કાર્યક્ષમ હોય, જેના કારણે શું થાય, સ્વરૂપ પ્રકાર પર સીધે સીધી અસર થાય, અને એને આપણે શું કહીશું, પ્રછન્ન તરીકે ઓળખીએ છીએ। તો મિત્રો, આ વાત થઈ ગઈ આપણે પ્રભાવિતાના પ્રભાવિતાની સંકલ્પના વિશે। બરાબર છે? તો મિત્રો, તમને સમજાઈ ગયું હશે, આજે આપણે આટલું જ રાખીએ છીએ। નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં આગળ વધીશું। આવજો મિત્રો।